દશેરાના પર્વને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરના ફાફડા જલેબીના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. સાથે વેપારીઓને ત્યાંથી તેલની ચકાસણી કરી ઘીના સેમ્પલો પણ લેવાયા હતા. જે તમામ સેમ્પલો તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જે સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ કસૂરવાર વેપારીઓ સામે ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહીની તૈયારી પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. દશેરાના પર્વને ધ્યાનમાં લઈ ફાફડા જલેબીનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. જ્યાં વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ફાફડા જલેબી કેટલા આરોગ્યપ્રદ છે તે અંગેની તપાસ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેરના 9 ઝોનમાં આવેલા ફરસાણના વેપારીઓને ત્યાં સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાની ટીમો દ્વારા વેપારીઓને ત્યાં ફાફડા જલેબીના સેમ્પલો લઈ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સેમ્પલોનો રિપોર્ટ 14 દિવસ અથવા અઠવાડિયામાં આવે તેવી શક્યતા છે. જે સેમ્પલો સાચા જણાશે તો કસૂરવાર વેપારીઓ સામે ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. આ સાથે પાલિકાની ટીમો દ્વારા શહેરના ફરસાણના વેપારીઓને ત્યાંથી ટેસ્ટોમીટરના તેલની ચકાસણી પણ કરવામાં આવી છે. જ્યારે જલેબીમાં વપરાતા ઘીના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત સામે આવી છે કે જે સેમ્પલો લેવામાં આવ્યા છે તેનો રિપોર્ટ 14 દિવસ અથવા તો અઠવાડિયામાં આવે તેવી શક્યતા છે. પરંતુ રિપોર્ટ આવે તે પહેલા તો સુરતીઓ લાખો કરોડોને ફાફડા જલેબીની જયાફત માણી જવાના છે. જેથી સુરતીઓને ખ્યાલ પણ ન હશે કે જે ફાફડા જલેબીઓ તેઓ આરોગી ગયા છે તે કેટલા આરોગ્યપ્રદ છે કે બિન આરોગ્યપ્રદ તેવા સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે. આજરોજ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો અલગ અલગ ઝોનમાં ટીમ બનાવેલી, 7થી 8 ટીમ બનેલી છે. જેઓ ફરસાણની દુકાનોમાં તપાસણી કરી રહ્યા છે, તેમજ ત્યાંથી નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવેલી છે. ફાફડા જલેબી તેમજ તેલ ઘીના પણ નમૂના લેવામાં આવશે. તેમજ સ્થળ પર ટીપીસી મશીન દ્વારા તેલની ગુણવત્તા પણ તપાસવામાં આવી રહેલી છે. ત્યારબાદ નમૂના લઈ પુષ્ટિકરણ સારું આપણે ફૂડ એનાલિસ્ટ સુરત મહાનગરપાલિકાને મોકલીશું અને તેમનો રિપોર્ટ ટાંકીને આપવા આપણે જણાવેલું છે. અને સ્થળ પર તેલમાં કે એમાં કયું જણાશે તો તે સ્થળ પર જ એ કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.